હવે જો આજે એક વસ્તુ છે કે માઇક એક નવું છે એ મેં ભરાવ્યું છે અને આઈ હોપ કે એનાથી કદાચ ક્વોલિટી વધારે સારી થાય. વોઇસ ક્વોલિટી આખી અલગ વાત છે અને શબ્દો અને વિચારો એ આખી અલગ વાત છે, પણ વોઇસ ક્વોલિટી સારી થાય તો થોડુંક લોકો વધારે સારી રીતે સહન કરી શકે. હવે એક છે ને પ્રયોગ કરવાના છે. પ્રયોગ માટે સૌથી મોટામાં મોટી અગત્યની વાત એ છે કે તમારી પાસે એક બાળક હોવું જોઈએ. કાં તો બાળક પોતાનું હોવું જોઈએ, કાં તો પછી બીજા કોઈનું હોવું જોઈએ. બીજા કોઈનામાં જબરદસ્ત રિસ્ક છે, એટલે જો પોતાનું હોય તો વધારે સારો. હવે હું જે બધી વાતો કહું છું ને એમાં એવું છે કે પૈસા લાગશે નહીં તમારા બાળકને ખુશ કરવા માટે, અને નહીં તો બધા કોઈ સરપ્રાઈઝમાં ગિફ્ટ આપે, આ આપે પૈસા વગાડે અથવા કોઈ ફેસિલિટી આપે. હું એકદમ મફતની વાત કરું છું કે તમારા બાળકને મજા આવી જશે, અને ના આવે તો તમારી જવાબદારી. અને આ બધું જ જે વાતો છે ને એમાંથી 100-100% વાત આવી તો કદાચ બહુ બધી વાતો છે જે પણ મને અત્યારે યાદ નથી આવતી, પણ હું જેટલી યાદ આવે એ પ્રમાણે તમને કહીશ કે મારી નાની ડોટર છે ને એની જોડે હું આવી રીતના જ બિહેવ કરું છું. હવે આ સાચું છે સારું છે તો એ મને અત્યારે નહીં ખબર પડે, પણ એને મજા આવે છે અને મને તો બહુ જ મજા આવે છે. એટલે બહુ થઈ ગયું પછી અત્યારના જે ટાઈમ પીરિયડ પ્રમાણે. હવે પહેલાં તો એને શું કહું છું ખબર છે, અમે લોકો ફરવા ગયા હતા એક વખત, તો મેં એને ફરવામાં કીધું કે જો એક તને સાચામાં સાચી વાત કહું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, તું બરાબર ધ્યાનથી સાંભળજે, ભૂલી ના જતી બરાબર. તો એણે કીધું હા ઓકે. તો મેં એને કીધું કે જો અહીંયા આપણે ફરવા આવ્યા છીએ અને એ તો ભીડ હોય, અને આજકાલ તો કેવું બધું થાય, લોકો આપણને કિડનેપ કરી લે અથવા ઉપાડી જાય એ બધું થાય, એટલે જો તારી જોડે આવું કિડનેપ કેવું થાય ને તો તને ફોન નંબર ખબર છે ને? તો કે હા મને આ ફોન નંબર ખબર છે, અને તને બધું નામ સરનામું એડ્રેસ બધું ખબર છે ને? કે હા મને બધું જ ખબર છે. તો મેં કીધું જો તારે છે ને ફોન નંબર કહેવાનો નહીં અને એડ્રેસ પણ કહેવાનો નહીં, અને મારી છોકરી છે મારું નામ જ નહીં આપવાનું. તો ગભરાઈ. તો મને કહે કે કેમ? મેં કીધું જો પછી તું એ લોકો શું કરે આપણી જોડે પૈસા માંગે મારી જોડે અને કિડનેપ કરવા માટે, પણ તારે બીજા કોઈને નામ આપી દેવાના કે મને બીજા ખોટા નંબર આપી દેવાના. તો એ જે છોકરી છે મારી એટલી કન્ફ્યુઝ થઈ ગઈ અને શું કરવું એને ખબર ના પડે. એટલે આ પ્રયોગ તમે તમારા બાળક જોડે કરી શકશો. પછી આપણે પછી મને કે પપ્પા મને આપણે બીવડા બીવડા ના કરો. મેં કીધું કંઈ વાંધો નહીં, પણ પછી એને મજા આવી એટલે પછી આપણે હસી ગઈ કે પપ્પા મજાક કરે છે. હું મજાક કરું છું તો ફરીથી કહું કે ના મજાક નથી કરતો, તું મારો નંબર ના આપતી, મારું નામ નહીં કહેવાનું ક્યારે, ત્યારે એ લોકોને જે કરવું ત્યાં જે કરવા દે છે. એટલે આ એક મજાકની વાત થઈ ગઈ છે. તમે તમારી પરિસ્થિતિ, તમારું બાળક, તમારો સ્વભાવ એ બધું કરીને તમે આનો પ્રયોગ કરી શકશો. હવે બીજી વસ્તુ એક મને અત્યારે યાદ આવે છે કે હું છે ને એને કહું કે જો મેં મારી લાઈફમાં છે નાના બાળકો બહુ જ જોયા, પણ તારામાં છે ને સારામાં સારી વસ્તુ છે કે તારી તારું મગજ જબરદસ્ત છે, તને બધી વસ્તુ આવડી જાય છે, તું ભણવામાં હોશિયાર છે અને તને મ્યુઝિક સારું આવડે છે, તું વાતચીત બહુ મસ્ત કરી રહી છે, બધું જ એના વખાણ એટલા બધા કર્યા 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 કર્યા, પણ એક જ વસ્તુ તારામાં ખરાબ છે. તો કે શું? એણે કીધું કે શું? તો મેં કીધું કે ખરાબ બાબત એ છે કે તું છે ને કોઈ તને વખાણ ખોટા ખોટા કરે ને તો પણ તું છે ને ખુશ થઈ જાય છે અને સાચું માની લે છે. તારામાં આ ખરાબ વસ્તુ છે ને તારે દૂર કરવી જોઈએ. થોડી વાર ખબર ના પડી, પછી આપણે હસવા લાગી કે હા આ વસ્તુ તમે તમારી વાઇફ જોડે પણ યુઝ કરી શકો અથવા બીજા કોઈ જોડે પણ યુઝ કરી શકો. હવે આમાં જે તમારી પરિસ્થિતિઓ મને ખબર ના હોય એટલે તમે તમારી રીતે કરી શકો છો. અને પછી કેટલી વખત શું કરવાનું કે એને કહેવાનું કે ચાલ તને આ કોઈ વસ્તુ લઈ આપું. હું એને કહું કે ચાલ તારે શું ખાવું છે, તો 2-3 આઈટમ મને કહે કે ચાલ આપણે ફટાફટ લઈ આવીએ અને પછી મોડું થઈ જશે, દુકાનો બંધ થઈ જશે, પછી લઈ જવાની એક છેક સુધી અને ઝાંપા સુધી અથવા તમારા સોસાયટીના બહાર સુધી, પછી પાછી લઈ દેવાની કે હું તો મજાક કરું છું. તો તમારા બાળકને આઘાત લાગશે જબરજસ્ત, પણ એને મજા પણ આવશે અને પછી લાઈફમાં એને ટેવ પડશે કે કઈ વસ્તુ કહીએ ને ના પણ મળે, તો એ બહુ ઇઝીલી એને એક્સેપ્ટ કરી લેશે. હવે ક્યારેક એવું થાય છે હું સાચે કહું ને તો પણ શંકા કરે કે ના મજાક કરો છો, તમે નહીં જ લઈ આપો આમ ને તેમ. તો આવું બધું થાય તો આ તો એક બહુ સ્વાભાવિક વસ્તુ છે કે જેમાં આવું બધું થાય. પછી ક્યારેક ક્યારેક હું એને એવું પણ કહું કે તારે છે ને કે આપણે કોઈ દુકાન કે એવું દવાખાનું હોય ને કે જ્યાં મગજની દવા થતી હોય અથવા માણસ હોશિયાર થઈ જાય તો તને પહેલાં હું લઈ જાઉં, તો એવી કોઈ દુકાન નથી કે જે હોશિયાર કરી શકે. તો આમ તો ગુસ્સામાં ચીડચીડ થઈને જોવે મારી સામે. પછી બીજું એને હું ક્યારેક એવું કહું કે મારી વાઈફને કોઈ જોડે બેઠી હોય તો કે આપણે છે ને કોઈ ક્યુટ અથવા સારી છોકરી અથવા હોશિયાર છોકરી મળી જાય ને તો વધારે સારી હતું, આપણને ખબર નહીં આવી ક્યાંથી ભટકાઈ ગઈ છે. તો એ હવે તો એને ખબર પડી ગઈ છે કે મજાક કરું છું, તો તમે આવી બધી મજાક કરો તો બાળકને મજા આવે. અને આમાં જે શું કે પ્રિકોશન લેવાના હોય એવું તમને છેલ્લે કહીશ.
પછી ક્યારેક ક્યારેક તમે મોટી મોટી વાતો પણ કરી શકો જે એના પ્રશ્નોના જવાબ તમારી પાસે પણ ના હોય અને એને કદાચ મળી જાય. ક્યારેક મેં એને પૂછ્યું કે આપણે લાઈફનો ધ્યેય શું, એમ શું, કે મેઈન આપણે શાના માટે લાઈફ જીવવાની, એમ શું? તો એ થોડી કન્ફ્યુઝ થઈ ગઈ, વિચારી કર્યું કે મજા કરવાની. અને તમે પ્રશ્ન પૂછશો ને તમારા બાળકને, અને તમારો બાળક જે જવાબ આપશે ને, એ જવાબ એનો નહીં હોય, એ જવાબ તમારો હશે. કારણ કે એણે તો દુનિયા જોઈ નથી, એને તો કશું જ ખબર નથી, એ બધું શીખી હશે કે શીખ્યો હશે એ તમારી જોડે શીખ્યો હશે. એટલે કેટલી વખત તમે એને શું વાતાવરણ પૂરું કદાચ પાડો છો ને, એ તમારા પ્રશ્નોથી તમને ખબર પડી જશે કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો અથવા સાચા રસ્તે જઈ રહ્યા છો અથવા એને શું તકલીફ છે, બધું બધું તમે મજાકમાં ક્યારેક સમજી શકશો. અને બીજી વસ્તુ એ હતી કે હા, આ પ્રિકોશન, આ બધી નાની મોટી મજાકની વાતો અત્યારે મને આટલી યાદ આવે છે, પણ ધીમે ધીમે જો યાદ આવશે તો હું બીજી પણ વાર્તાઓ કહીશ આવી બધી શું શું કહી શકાય. પણ આ બધી જે વસ્તુ છે ને, તમારા બાળકની પરિસ્થિતિ શું છે, તમારી પરિસ્થિતિ શું છે, તમારા વિચારો શું છે, અને તમે બાળકને શું બનાવવા માંગો છો, એ અલગ અલગ વિચારો હોય છે. એટલે કોઈના વિચારો, મારા કે બીજા કોઈના પણ, એકદમ એક્સેપ્ટ કરવા, પ્રયોગો કરવા ક્યારેક મુશ્કેલ બની શકે છે. પણ આ જે બધી વસ્તુઓ છે ને, બહુ સામાન્ય છે, તમે કરી શકો છો, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. પણ અગત્યનું શું છે, તમારું બાળક છે ને, કદાચ નાનું હશે ને, એને ફીલ થવું જોઈએ કે મને બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે. કારણ કે નાનપણમાં બીજું શું હોય માણસને, તો મજા આવે છે. તમને કદાચ નાનપણમાં મજા આવી ના આવી હોય ખબર નહીં, પણ એને મજા આવી, એટલે મજા આવી મતલબ એને કંઈ ફેસિલિટી આપણી વાત નહીં કરતો, તમારું અસ્તિત્વ તમે એને જોડે હોવ ને, તેને મજા આવી જોઈએ કે ના બહુ જ મજા આવી, તો બહુ થઈ ગઈ. મોટા થાય ત્યારે તો કોઈ શક્યતા નહીં, નાનામાં મજા આવે તો મોટામાં બાળકને નાય મજા આવે કે મારા બાપા કે મારી મા બહુ માથું ખાય છે અને મગજ ગાંડું છે, એવું બની શકે, બહુ જ નેચરલ છે. પણ નાનપણનો જે સમય છે ને, તમે આરામથી બહુ થોડા પ્રયત્નો કરશો ને નાના, તમારું બાળક ખરેખર ખુશ થઈ જશે અને એને મજા આવશે. એનામાં પૈસા પણ નથી થતા. પછી જો તમને મજા આવતી હોય તો તમે થપ્પો રમી શકો અથવા ઘરમાં દોડમ દોડ કરીને રમી શકો. જો તમારી એજ બરાબર હોય ને, તમને વાગ્યું વાગ્યું ના હોય, પગના ઘૂંટણા દુખાવા ના હોય, તો બધી ગેમ રમી શકો એની જોડે કોઈ ચિંતા વગર, તો બહુ સારામાં સારું છે. એમાં કોઈ પૈસાનો ખર્ચ થવાનો નથી. અને પહેલાના જમાનામાં એવું હતું કે બાળકો અને મા બાપ વચ્ચે બહુ જ ગેપ હતો, અને એ પરિસ્થિતિ આખી અલગ હતી. કે એવું ઘણી જગ્યાએ એવું હતું કે પિતા, મારા ઘરની જ વાત કરું તો મારા પિતા મને તેડી ના શકે એમના ફેમિલી મેમ્બરની સામે, આવી એક નિયમ હતો. એટલે પણ એ જમાનો હતો, પછી ધીમે ધીમે બદલાતું જાય પરિવર્તન. એટલે અત્યારે તો એવું જ છે કે જો તમે તમારા બાળકને છે ને વધારે એને તમારી જો મજા નહીં આવે ને, તો સોશિયલ મીડિયા એટલું એક્ટિવ છે, દરેકના મા બાપ એટલા એક્ટિવ છે, સ્કૂલમાં એટલા બધા કોન્ટેક્ટ છે, એકબીજાના વિચારોનું આદાન પ્રદાન એટલું બધું થઈ રહ્યું છે કે એને ખબર પડી જશે કે મારો બાપો કે મારી મા છે ને નક્કામાં છે. બહુ નાના એજમાં જ ખબર પડી જશે. અને જીવનભર એને છે ને મા બાપ નક્કામાં હોય સામાન્ય, પણ એને આખી દુનિયાને એ રીતે જોશે, બધા નક્કામાં, બધા નક્કામાં. એટલે તમે એને સારા વિચારોને બહુ મજા કરાવશો ને, તો એની આખી પોઈન્ટ ઓફ વ્યૂ છે ને લાઈફ માટે જોવાની બદલાઈ જશે, અને એને બહુ જ મજા આવશે. અને બીજી છેલ્લી વસ્તુ એ કહી દઉં કે એક ગુરુ હતા ને, એણે એમને કીધું કે તમારી પત્નીને તમારે રોજ આઈ લવ યુ કહેવાનું. સોરી, ફરીથી આ કરું છું, એડિટ કરતો નથી એટલે ફરીથી કહું છું. એક ગુરુએ કીધું કે ભાઈ પત્નીને રોજ આઈ લવ યુ કહેવાનું. તો કે સારું. તો પછી એક ભાઈ ને બહુ જ બધા પાટાપિંડી કર્યા હતા. તો કે કેમ? તો કે ગુરુએ કીધું કે પત્નીને આઈ લવ યુ કહેવાનું. તો કે હું કે પત્નીને આઈ લવ યુ કહેતો હતો પણ બાજુવાળીની પત્નીને. તો એવી રીતના આ જે સલાહ સૂચન છે ને, એ તમે કેવી રીતના સમજો છો, એને કેવી રીતના એને જોવો છો, એ બધી વસ્તુ વિચાર કરીને તમારે એનું અમલ કરવાનું છે. પણ હું ઈચ્છું છું કે તમારું બાળક ખુશ રહે, એને મજા આવે. માર્ક્સ ને પેલું ને તેલું ને તમે એને બધું શીખવાડશો, એ બધી વસ્તુ ચાલ્યા કરવાની છે, એમાં તમારા ગમે તે કર્યું. અને જો મજા નહીં આવે ને તમારી જોડે, તો પછી સમજો કે બાળક છે એના માટે તમે લાવ્યા છો. તમને મજા આવી જોઈએ, એને મજા આવી જોઈએ, બંને જણ. મતલબ કે ખાલી તમે ભણાવવાનું મોટું કરીને દુનિયાને આપવા માંગો છો, અથવા અકસ્માતે પેદા થઈ ગયું છે, અથવા લોકોને બતાવવું પડે કે ભાઈ આપણે પણ બાળકો છે, એટલે તમે લાવ્યા છો. શેના માટે લાવ્યા છો બાળકો? તમારો વારસો જાળવી રાખે. તમારો વારસામાં શું છે એવું જાણે, બાળકને મજા આવી જોઈએ અને તમને પણ મજા આવી જોઈએ. અને હવે તો એવું જ થવાનું છે કે ભવિષ્યમાં બાળકો મા બાપ જોડે મોટા ભાગે રહેવાના નથી કોઈ, બધા ગમે ત્યાં અલગ અલગ જગ્યાએ સેટ થઈ જશે, મોટા ભાગે લોકો ફોરેન જતા રહેશે. એટલે તમે જેટલો સમય તમને મળે એમાં એન્જોય કરો, એને મજા આવી જોઈએ કે ના મને આ માણસ જોડે છે ને એટલી મજા આવે છે કે ના પૂછો વાત, એવું એને થવું જોઈએ, તો બધું કામનું, નહીં તો બધું નક્કામ. અને મારા કરતાં બધા તમે લોકો જાણતા હશો કે એને કેવી રીતના મજા આવે છે, પણ તમારે કેટલી લોકોને, કેટલા લોકોને કરવું નથી કે આવું કરીશું તો આવું બગડી જશે ને તેવું બગડી જશે. કંઈ કરશો કંઈ ના કરશો, કોણ બગડશે તો શું ખબર પડશે એ કોઈને ખબર હોતી નથી. પણ એને મજા લાવો,
અને નાનપણમાં મજા આ જ હોય, નાની મોટી વાતો કરવા, નાની મોટી વસ્તુ આપવાનું, રમવાનું, એનાથી વધારે શું મજા હોય. ઓકે, 10 મિનિટનો વિડીયો પતી ગયો છે એટલે હવે બંધ કરું છું. પણ જો તમને આ બાળકના ઉછેર વિશે તમને ગમતું હોય તો મને જણાવજો, હું બીજી વાતો પણ ઘણી ઘણી લાવીશ અને એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો ઘણું સારું થઈ શકે છે. અને પત્નીના ઉછેર વિશે પણ જો તમારે વાતો સાંભળવી હોય તો મને જણાવજો તો આપણે એના વિશે વિડીયો બનાવીશું. ઓકે, બાય બાય.